રેપ કેસીસમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ અંજનાબેને કહ્યું એમાંથી આપણે 10% પણ એવી વાત માની લઈએ તો બાકીના જે 70% છે એમાં એવું પણ બને કે બળજબરીપૂર્વક થતું હોય છે. રુઝાનબેન, જે પ્રકારે કલ્ચર બદલાયું છે ને, આજની લેડી અથવા આપણે કહીએ કે છોકરીઓ બોલ્ડ બની છે, તેમને તેમની લાઈફ જીવવાનો સ્વતંત્ર હક છે, તેઓ અડધી રાતે બહાર પણ જઈ શકે છે, કેમ ન જઈ શકે? કારણ કે છોકરાઓ જઈ શકે તો છોકરીઓ કેમ ન જઈ શકે? આપ શું કહેશો? સી, અંજનાબેન જે કહેવા માગે છે, કદાચ એમને જે ડેઝિગ્નેશન છે, ડેઝિગ્નેશનનું એમને સંભાળવું પડે, એટલે એ ડેઝિગ્નેશન લઈને બોલી રહ્યા છે, એક મહિલા લઈને નથી બોલી રહ્યા. બીજો પોઈન્ટ કે જ્યારે આપણે વાત કરીએ છીએ કપડાઓની, રાઈટ, આપણે જે સંસ્કૃતિની વાતો કરીએ છીએ, બહુ જ સારા, આઈ એમ ઓલ્સો ફર્મ બિલીવર ઓફ અવર કલ્ચર, આપણા સંસ્કૃતિ, હું બી એની ફર્મ બિલીવર છું. પણ જોડે જોડે અગર એક 5 વર્ષની દીકરી રેપ થાય છે અને 80 વર્ષની બાવ રેપ થાય છે, તો એ ઇટસેલ્ફ શોઝ કે આપણે કયા કલ્ચરની વાત કરી રહ્યા છીએ. જ્યારે બેન કહે છે કે આપણે પોતાની સેલ્ફ, હું પોતે સેલ્ફ ડિફેન્સ શીખવાડું છું અલગ અલગ રીતે, જે બી આઈ મીન મેન્ટલ ડ્રિલ, મેન્ટલી સામેવાળા એને કેવી રીતે ઓવરપાવર કરવાનું એ બી શીખવાડું છું. સી, ભગવાને આપણી એવી આકૃતિ બનાવી છે બહેનોની બોડી કે તમે ફિઝિકલી, સાયકોલોજીકલી યસ, બટ ફિઝિકલી તમે પુરુષને ઓવરપાવર નહીં કરી શકો. 98% બહેનો, 2% બહેનો કરી શકે પેલું પિક્ચરોમાં જેમ જોઈએ છે, પણ આપણે અત્યારે 2% છોડીને 98% બહેનોની વાત કરીએ. હવે બેને કહ્યું કે હવે એ બી સેલ્ફ ડિફેન્સ શીખવાડે છે, હું બી શીખવાડું છું. મને ચોખ્ખું પૂછવામાં આવે છે, બે ટાઈપને એવી કહી દઉં, 2 ટાઈપના રેપ થાય. એક ટાઈપનો રેપ ઓળખાણ વાલો જ કરતો હોય, જેમાં મિત્ર મંડળ બી આવી ગયા અને બાજુવાળો અંકલ બી આવી ગયો, અને એક ટાઈપનો રેપ એ લોકો કરતા હોય જે લોકોને તમારાથી કંઈક વેર હોય. બંને ટાઈપના રેપમાં આપણે જોયું છે, તમે રેપના કેસીસ સાંભળ્યા હશો ને તો 80-90% રેપના કેસીસ ગેંગ રેપ વર્ડ યુઝ થાય છે. ગેંગનો મતલબ એકથી વધારે. અમે જ્યારે મેન્ટલ રીલી આ સેલ્ફ ડિફેન્સ શીખવાડે ત્યારે મને હંમેશા દીકરીઓ અચૂક આ પ્રશ્ન આવે કે બેન, અમે એકથી વધારે માણસ હોય તો બેન અમારે કઈ રીતે હેન્ડલ કરવાનું? જ્યારે એકથી જ માણમાં એકને જ હેન્ડલ ના થાય ત્યારે આપણે એકથી વધારે કઈ રીતે હેન્ડલ કરી, એ વાત કહી દઉં. હવે એને એ વાત કીધું કે સી, જે રીતે આપણે ભગવાને આપણી પ્રકૃતિ બનાવી છે, એટલે અગર આપણે, હા, સેલ્ફ ડિફેન્સ જરૂરી છે, સ્પ્રે જરૂરી છે, એ બધી સાચી વાત છે કે ભાઈ તમે ક્યાંક ટેક્સીમાં ગયો ને તો પેલો સ્પ્રે મારીને ભાગી ગયા, એ બધી સાચી વાત છે. પણ હવે તમારી સામે 4 ઊભા હોય ને તમે કોમ પૂર કરશો અને પેલો ભાગી જશે, તો એવું નથી થવાનું. લેટ અસ એક્સેપ્ટ ધેટ, લેટ અસ ફેસ ધ ફેક્ટ ઓફ ઇટ. એટલે હવે ઇમ્પોર્ટન્ટ શું છે? સી, એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણી કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું છે ઇક્વેલિટી, ઇક્વિટી, ફ્રીડમ, બધું લખ્યું છે, જે આપણે બધાને, જે આપણે કોન્સ્ટિટ્યુશન, વી આર અ ડેમોક્રેસી, બરોબર છે, વી આર અ રિપબ્લિક. તો આપણે જ્યારે આ બધું વાતો કરતા હોઈએ ને, હવે આપણે એકદમ ફરી જઈએ ને કહીએ કે આપણે, હું ના નથી પાડતી, ઓબ્વિયસલી હિંમતે મરદે તો મદદે ખુદા, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ અનફોર્ચ્યુનેટલી હવે આપણે બીજી વાત કરી લો કે અત્યારે જે આપણે જે રીતે માહોલ જોઈએ છે, જાણે કે અત્યારે બિહાર, યુપી, ઉના, કઠુઆ, આ બધામાં શું જોઈ રહ્યા છીએ? પોલિટિશિયન પાવર, પોલીસ પાવર, મસલ પાવર, આ બધું જોઈ રહ્યા છીએ, અને મની પાવર, આ બધું જોઈ રહ્યા છે. તમે ક્યાંય બી એવો કોઈ કેસ ન જોયો કે ભાઈ એક છોકરો છોકરીને રેપ કરતો અને પેલી સ્ટોપ કરી, એ કેસ પર હું પછી આવીશ, નેક્સ્ટ પોઈન્ટ પર. પણ અત્યારે જે મેજર રેપ કેસીસ બહાર આવે છે, હું એની પર અત્યારે વાત કરવા માગું છું. તો જ્યારે આ બધા કેસીસ છે, એટલે છોકરીને બધું બી આવડતું હોય તો એને ચૂપ ધમકાવીને બેસાડવામાં આવે છે, એને ઘણીવાર આ નાની દીકરીઓ છે તો ખબર નથી પડતી. હવે તમે જ કહો, આવા જે પેલા શેલ્ટર હોમમાં દીકરીઓ રહેતી હોય, આમ એ લોકોની માનસિક પરિસ્થિતિ શું હોય? એ લોકો, એ લોકોનો પેરેન્ટ્સ વગર રહેતી હોય, કોઈ એ લોકોનો આશ્રય નહીં હોય, ગવર્મેન્ટ એ લોકોનો આશ્રય હોય. હવે જ્યારે ગવર્મેન્ટ એ લોકોનો આશ્રય હોય ને ત્યાં જ એ લોકોને મિસયુઝ થતી હોય, રેપ થતી હોય, મોલેસ્ટ થતી હોય, કપડાં વગર સુડાવાતી હોય, એક ના પાડે તેને એને મારીને ડટાઈ દાટી દેખાતી હોય, હવે એ બધું શું દેખાડે છે? કઈ સંસ્કૃતિની વાત થાય છે? કયા કલ્ચરની વાત થાય છે? એ આપણું ધર્મ છે, આપણા ગવર્મેન્ટનું ધર્મ છે, અને કેમ બગડી રહ્યું છે? મારે ગવર્મેન્ટને અત્યારે દોષ નથી આપવો, પણ એ દોષ જરૂર આપવો છે કે ગવર્મેન્ટમાં કેવા માણસો છે. અને એમાં ફરી હું તમને કહું કે હું અત્યારે એવું નહીં કહીશ, કારણ કે નેક્સ્ટ પોઈન્ટ આવશે કે આ બી કેસમાં લેડીઝો ઇન્વોલ્વ છે, એટલે તમે મહેરબાની કરીને મને કોઈ સ્ત્રીની દુશ્મનનો ડાયલોગ નહીં મારે, કારણ કે પુરુષ પુરુષનો બી દુશ્મન હોય છે. અને બીજો કહી દઉં કે આ લડત કોઈ દિવસ સ્ત્રી પુરુષની તો હતી જ નહીં, આ લડત તો હંમેશા અચ્છે ને બુરાઈની હતી. એટલે મારો આટલો કહેવાનો હેતુ છે કે આપણે, ને હવે હું હ્યુમેનિટી પર આવીશ, માનસય પર આવીશ, મેન્ટલ આપણા એ પર આવીશ, સાયકોલોજી પર આવીશ, માઇન્ડસેટ પર આવીશ કે હા, એ વાત સાચી છે. પણ અનફોર્ચ્યુનેટલી એટલું વધારે આધુનિકરણ થઈ ગયું છે, એટલું વધારે પોલિટિક્સ થઈ ગયું છે, એટલી વધારે પાવર થઈ ગયા છે, એટલું બધા મસલ પાવર થઈ ગયા છે, એટલું વધારે પોલીસોને દબાવવામાં આવી ગઈ છે. તમે કોઈ બી કેસમાં જોશો, કોઈ બી કેસમાં જોશો તો પોલીસ ને પોલિટિશિયન ત્રાસી ગયા આપણે તો, કે સાહેબ કોઈ બી કેસ વિધાઉટ પોલીસ ને, એટલે પોલીસ તો છે પણ પોલિટિશિયન એ મસલ પાવર વગર કોઈ બી કેસ અત્યારે સીધો ચાલતો જ નથી. એટલે અલ્ટિમેટલી આ બધું આપણે જાગૃત થવાની જરૂર છે. ને એટલે આજે કોર્ટે, હાઈકોર્ટે ટકોર કરી, સુપ્રીમ કોર્ટે,
ને એક બહુ જ જરૂરી છે. આઈ વિશ કે કંઈક વધારે પગલાં લે, જેમ આપણી ગુજરાતની હાઈકોર્ટે જ્યારે ટકોર કરી રસ્તા માટે અને આ બધા ટ્રાફિક માટે, ગંદકી માટે, ત્યારે આપણે અત્યારે જોઈએ છીએ તો પોઝિટિવ સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે. હવે આઈ હોપ લાંબા લેવાય, કારણ કે ઘણા લોકો મને કહે છે રુઝાન અંદર ખાણે કે રુઝાન આ 15-20 દિવસનું છે, પછી પાછું એવું જ થઈ જવાનું છે, આપણે બધાને લહેર. મેં કહું હેની લહેર ભૈલા, તું આપણને ડિસિપ્લિન થઈ રહી છે તો આપણને સાચું છે. કારણ કે તમે જ કહો છો, આ બધા લોકો કહે છે ફોરેનમાં તો પેલો આમ કટકો એ ના નાખે ને પેપર એ ના નાખે. બાપા, કારણ કે ત્યાં ડિસિપ્લિન છે, ત્યાં સીસીટીવી કેમેરા મોટી મોટા મોટા એમાં પેનલ્ટી આપવી પડે છે. અનફોર્ચ્યુનેટલી બિકોઝ ઓફ કરપ્શન, બિકોઝ ઓફ પીપલ બિંગ ટેકન ફોર અ રાઈડ, બિકોઝ ઓફ અગેન પોલિટિશિયન પોલીસ નેક્સસ, આખું ધોવાઈ જાય છે. આઈ હોપ આ વખતે આ બધું ના ધોવાય. જી બિલકુલ, રુઝાનબેને ખૂબ સરસ વાત કરી. અંજનાબેન, આપની પાસેથી જાણવા માંગે